ओम भगवती। आज प्रकृति एम कहवाय के एक अलग ज स्वरूप में छे अने एक अद्भुत अने अलौकिक वातावरण अपने निहाळी रह्या छी। तो आवा स्वरूपे आ झरमर झरमर वरसता वरसादनी अंदर आ सोड़े कड़ाए खीलेली प्रकृति ने जोई अने गुजराती साहित्यना उत्कृष्ट कवि लाभशंकर ठाकर ई एक कविता छे वरसाद पछीनी धरती शू छे, तो एना उपर एक जबरदस्त कविता छे। तो आजे आप सर्वे एनी समक्ष ई कविता नो आपणे एक आनंद माणी। वरसाद पछीनी धरती। जल भींजेली चौबनवंती लथबथ धरती अंग अंग थी टपके छे कई रूप मनोहर ने तड़का नो टुवाल धोड़ो फरी रहो छे धीरे धीरे यथा राधिका जमुना जल मा स्नान करीने रूप टपकता पारस देहे वसन फेरवे धीरे धीरे जोई रहो छे परम रूप ना घूट भरतो सु मुंज श्यामल नैनन मा है लकाई ने है कृष्ण कन्हैयो। वरसाद पछी धरती जे छे एम कहेवाय के आखी आखी जड़थी भींजायेली छे। जल भींजेली चौबनवंती अने धरतीनुं यौवन जे छे एम कहेवाय के सोळे कड़ाए खीली उठे छे। प्रकृति एनी चरम सीमाए पहुंची जाय छे अने एम कहेवाय के आ लीली चादर ओढ़ी ले छे धरती। जल भींजेली चौबनवंती लथबथ धरती अंग अंग थी અને એમ કહેવાય કે આ અંગે અંગ થી આ ધરતી જે છે પાણી થી લથબથ થઈ જાય છે। લથબથ ધરતી અંગ અંગ થી ટપકી છે કઈ રૂપ મનોહર ને તડકા નો ટુવાલ ધોળો ફરી રહ્યો છે ધીરે ધીરે। આ ધરતી નું રૂપ એવું મનોહર જે છે એમ કહેવાય કે ઈ અને તડકો શું કરે છે સૂર્ય મહારાજ શું કરે છે તો ઈ સફેદ ટુવાલ બની અને આ લથબથ ધરતી ને પાણી થી ભીંજાયેલી ધરતી ને ઈ ટુવાલ બની ને સૂકવવાનું કામ કરે છે। યથા રાધિકા જમના જલમાં સ્નાન કરીને રૂપ ટપકતા પારસ દેહ વસન ફેરવે ધીરે ધીરે। તડકો શું કામ કરે છે કે જેવી રીતના રાધાજી જે છે ઈ યમુના નદી માંથી સ્નાન કરી અને બારે આવે છે અને એમ કહેવાય કે રૂપ ટપકતા પારસ દેહ વસન ફેરવે ધીરે ધીરે ઈ ટુવાલથી પોતાના એમ કહેવાય કે શરીરને સૂકવે છે એવી રીતના તડકો જે છે ઈ જડથી ભીંજાયેલી આ લથબથ ધરતી ને ઈ સૂકવે છે। યથા રાધિકા જમના જલમાં સ્નાન કરીને રૂપ ટપકતા પારસ દેહ વસન ફેરવે ધીરે ધીરે બરોબર। આવી પરિસ્થિતિમાં પછી આપણા જેવા અલગારી લોકો શું કરે છે? પ્રકૃતિને નિહાળવા વાળા પ્રકૃતિને માણવા વાળા જે અલગારી લોકો છે ઈ લોકો પછી શું કરે છે? આપણે અલગારી લોકો પ્રકૃતિને નિહાળવા વાળા પ્રકૃતિને માણવા વાળા આપણે લોકો શું કરીશી? જોઈ રહ્યો છે પરમ રૂપના ઘૂંટ ભરતો શું મુંજ શ્યામલ નૈનનમાં હે લપાઈને કૃષ્ણ કનૈયો। જેવી રીતના એ રાધાજી યમુના જળમાંથી સ્નાન કરી અને બારે આવે છે અને કૃષ્ણ પરમાત્મા જે છે કાળીયો ઠાકર જે છે એ એમ કહેવાય કે વૃક્ષની પાછળ છુપાઈ અને રાધાજીને એ એમ કહેવાય કે પોતાના શરીરને સૂકવતા કપડાથી સૂકવતા એ કૃષ્ણજી જોવે છે એવી રીતના લકાઈને જોઈ રહ્યો છે પરમ રૂપના ઘૂંટ ભરતો તો મુંજ શ્યામલ નૈનન માહે લપાઈને એ કૃષ્ણ કનૈયો। અને આપણે અલગારી લોકો એ કૃષ્ણની માફક આ પ્રકૃતિને નિહાળીશું અને આ તો કૃપા કહેવાય સદભાગ્ય કહેવાય કે પ્રકૃતિને નિહાળવાનો માણવાનો અવસર મળે છે દરેકના ભાગ્યમાં નથી હોતો। માણસો પાસે બધું છે પણ એ પ્રકૃતિને નથી મળી શકતું। પ્રકૃતિને માણવું સદભાગ્યશાળીને મળે છે। અસ્તુ જય કચ્છ ઓમ ભગવતી।